ભાઈ શ્રી ગુણવંતભાઈ શાહ એક સરસ મજાનું ઉદાહરણ આપે છે ગુણવંતભાઈ એમ કહે છે કે તમે નોકરીએ જતા હો ત્યારે તમારું ટિફિન ભરનારી તમારી પત્ની મરચાં અંદર મૂકે ત્યારે ચાખે છે કે તીખું તો નહીં લાગે ને તો આ તમારા ટિફિનમાં ચાખી ચાખીને મરચાં ભરનારી તમારી પત્ની એ ત્યારે તમારી પત્ની નથી ત્યારે તમારી મા છે એક દસ વર્ષની છોકરી નાનકડા ચાર વર્ષના છોકરાને ઉપાડીને જતી હતી અને પર્વત ચડતી હતી યાત્રીઓએ કીધું બેટા તને થાક નથી લાગતો દસ વર્ષની દીકરીએ જવાબ આપ્યો થાક ક્યાંથી લાગે આ તો મારો ભાઈલો છે ભાઈનો તો કઈ થાક લાગે આ દસ વર્ષની દીકરી એ ચાર વર્ષના ભાઈલાની માં મા છે આપણને એમ લાગે કે સબરીએ ચાખી ચાખીને રામને બોર દીધા મારી દ્રષ્ટિએ રામાયણની અંદર રામચરિત માનસમાં સબરી જયારે બોર ખવરાવે છે ત્યારે એ માં છે રામની આપણા અવતારની માં છે આવી અવતારની માં આપણી આજુબાજુ જેટલી વધુ એટલું આપણું સામર્થ્ય વધુ